धोरण त्रण विषय आसपास जेमा आपणे पाठ सोळ मारू घर ए विषय आपणे थोड़ू समझ्या हता। हवे पेज नंबर 109 उपर आगळनुं भणीए। अहीं कहे छे बहुमाळी मकानोमां उपर जवा माटे शुं व्यवस्था हशे। बहुमाळी मकानो एटले बिल्डिंग इमारत, तो तेमां उपर जवा माटे दादरनी व्यवस्था होय छे, पगथिया होशे अथवा तो लिफ्टनी व्यवस्था होय छे। नवी दिल्ली ए भारतनो पाटनगर छे। नगरो अने गामडाओमांथी लोको दिल्ली जेवा मोटा शहेरोमां कामनी शोधमां आवे छे। आ लोको शहेरमां स्थायी थाय छे। अहींया घणा लोको खूब ज ओछी जग्यामां रहे छे, बराबर के दिल्लीमां तेओ काम अर्थे आवे छे। એટલે કે દિલ્હી જેવા અન્ય શહેરોમાં પણ ગામડામાંથી લોકો આવે છે અને સ્થાયી થાય છે, એટલે કે ત્યાં જ રહે છે અને ખૂબ જ ઓછી જગ્યામાં ઘણા લોકો રહે છે। ઘણા લોકો પાસે મકાન જ હોતા નથી તો તેઓ ઝૂંપડપટ્ટીમાં રહે છે। કેટલાકની પાસે ઘર પણ નથી હોતું। આવા માણસોને જ્યાં જગ્યા મળે ત્યાં સુઈ જાય છે, જેમ કે રોડ પર, ફૂટપાથ પર, સ્ટેશન પર। તેમ છતાં પણ આવા કષ્ટો વેઠીને પણ તેઓ કામ કરવા માટે શહેરમાં આવતા હોય છે। તો જુઓ વિદ્યાર્થી મિત્રો, લોકોને રહેવા માટે ઘર ખૂબ જ જરૂરી છે। જેની પાસે નથી હોતું તે ઝૂંપડીમાં રહે છે અથવા તો રોડ પર, ફૂટપાથ પર પણ સૂઈ જાય છે। હવે કહે છે માટીના મકાનોમાં રહેનારે શું શું ધ્યાન રાખવું પડે। તો પહેલે તો મકાન માટીના બનેલા હોય છે તો તેમાં કોઈ પણ હથિયારથી આપણે તેના પર પછાડીશું નહીં। જો કોઈ પણ હથિયાર કે કોઈ પણ વાહન છે એ ખૂબ જ વેગથી એની સાથે અથડાશે તો તેમાં તિરાડ પડી જાય અથવા તો માટીની દિવાલ છે એ તૂટી જાય। ત્યાર પછી વરસાદથી પણ માટીના મકાનને બચાવવું પડે અને માટીના જે ભોયતળિયું હોય છે, જે જમીન હોય છે, તેમાં પણ પાણી ન પડે તેનું ખાસ ધ્યાન રાખવું પડે છે, નહીં તો જમીન ચીકણી થઈ જાય છે। હવે કાશીરામ એ બધાને કહ્યું, આ છે કાશીરામ, અને તે આવા ભૂંગામાં ઝૂંપડીમાં રહે છે। કાશીરામ કહે છે હું રાજસ્થાનથી આવું છું, અમારા વિસ્તારમાં ખૂબ જ ઓછો વરસાદ પડે છે, અહીં ખૂબ જ ગરમી હોય છે, અમે માટીના મકાનમાં રહીએ છીએ, ઘરની દિવાલો ખૂબ જ જાડી હોય છે, આ દિવાલો માટીથી લીપણ કરેલી હોય છે, એટલે કે માટીનું સ્તર પાથરેલું હોય છે, જેમ આપણા ઘરમાં નવો કલર થાય એ રીતે તેઓ માટીની ઝૂંપડીમાં નવી માટીથી લીપણ કરે છે। છાપરા કાંટાવાળા ઘાસના બનેલા હોય છે, અહીં તમને જે છાપરા દેખાય છે એ તેઓના કાંટાવાળા ઘાસના બનેલા હોય છે। તેવી જ રીતે બધા જૂથોએ પોતાના ઘર મકાનો વિશે કહ્યું। પરિચય પછી સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલુ થયો। આવી રીતે કેમ્પમાં દરેક અલગ અલગ પ્રદેશમાંથી આવ્યા હતા, તેમણે બધાએ પોતપોતાનો પરિચય આપ્યો અને ત્યાર પછી એક સાંસ્કૃતિક પ્રોગ્રામ ચાલુ થયો। બાળકોએ જુદા જુદા નૃત્યો રજૂ કર્યા, તેઓએ પોતાની ભાષામાં લોકગીતો રજૂ કર્યા। દરેકને બદામ અને ઇલાયચી સાથે કાશ્મીરનું પીણું કાહવા અપાયું, અમે ખૂબ જ મજા માણી। તો કાશ્મીરનું એક પ્રકારનું પીણું હોય છે જેને કાહવા કહેવામાં આવે છે અને તેમાં બદામ અને ઇલાયચી આપ નાખેલી હોય છે, આમ કાશ્મીરનું પીણું શું કહેવાય છે, કાહવા। સાંજે અમે દાલ સરોવર ગયા, અમે નાવડીમાં બનાવેલું ઘર જોયું, અમે શિકારામાં બેઠા અને તેને પાણીમાં ચલાવવા કેટલાક બાળકોએ હલેસા માળ્યા। તો અહીં જે આપેલ છે તે શિકારા છે અને બાજુમાં તમને જે બોટ દેખાય છે તે હાઉસ બોટ કહેવામાં આવે છે। દાલ સરોવરમાં ઘણા એવા મકાનો હોય છે કે જે આવી રીતે હાઉસ બોટમાં રહેતા હોય છે, જેને તરતું મકાન પણ કહેવાય છે। હાઉસ બોટ બીજા મકાનોથી કેવી રીતે અલગ પડે છે, તો હાઉસ બોટ છે એ પાણીમાં તરતું હોય છે અને તેમને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે હોડીની જેમ આખો હાઉસ બોટ છે એ પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે। જેમ આપણા મકાન સ્થિર હોય છે તેમ હાઉસ બોટ છે એ તરતું મકાન હોય છે અને તે પાણીની ઉપર એટલે કે એક હોડીમાં બનેલું હોય છે। હવે કહે છે શું તમને એવા ઘરમાં રહેવું ગમે, તો હા,
કેમ? કારણ કે આપણે સ્થિર મકાનમાં રહેલા હોઈએ છીએ, જ્યારે હાઉસબોટ એક તરતું મકાન છે, જેનાથી આપણને ખૂબ જ અલગ અનુભવ થાય છે. આથી આપણને તે ઘરમાં રહેવું ગમે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં કહે છે, ચિત્ર જુઓ અને જોડો. અહીં તમે જોઈ શકો છો કે આ ઈગલુ છે, જે બરફનું મકાન કહેવાય છે. ત્યાર પછી હાઉસબોટ, ઇમારત, તંબુ, ઝૂંપડી અને ઘર, બરાબર. આવી રીતે અલગ અલગ પ્રકારના ચિત્રો આપ્યા છે. તેને તમારે અહીં આપેલ જે નામ છે તેની સાથે જોઈન્ટ કરવાના છે. જેમ કે પહેલું છે બરફનું ઘર, તો જેને ઇગ્લુ કહેવામાં આવે છે, તો અહીંથી આમ પેન્સિલથી તમારે જોઈન્ટ કરવાના. હાઉસબોટ છે, તો એને હાઉસબોટ સાથે, ઘર જેવી હોડી સાથે જોઈન્ટ કરવાના. એવી રીતે પેન્સિલથી તમે જોઈન્ટ કરશો. અને બાજુમાં કહે છે કે જોયેલું ઘર અહીં દોરો, તો અહીં આપેલ તમામ ઘરમાંથી તમે જે કોઈ ઘર જોયા હોય તે તમારે અહીં દોરવાના છે. હવે કહે છે, તમારું ઘર જે વસ્તુથી બનેલું હોય તેના પર રાઇટ કરો. તમારું ઘર જે વસ્તુથી બનેલું છે તેમાં રાઇટ કરવાનું છે. ઘાસ, છાણ, લાકડું, સિમેન્ટ, કેનવાસ, લોખંડ, પ્લાસ્ટિક, ચૂનાના પથ્થર, વાંસ, ઈંટો, કાચ અને પથ્થર, અહીં મોટાભાગે મેં રાઇટ કર્યા છે. આ સિવાય કોઈ પણ વસ્તુ તમારા ઘર બનાવવામાં વપરાય હોય તો તેમાં તમારે રાઇટ કરવાનું રહેશે. તમારા પડોશમાં ઘર જુઓ, તે શાના બનેલા છે યાદી બનાવો. તો તમારા પડોશના ઘર જોઈ અને તેમાં કઈ વસ્તુનો ઉપયોગ થયો છે તે લખવાનું, જેમ કે રેતી, પથ્થર, સિમેન્ટ, ઈંટ, નળિયા, ટાઇલ્સ, લોખંડ, લાકડું. ઘર બનાવવા વપરાતી વસ્તુઓના નમૂનાનો સંગ્રહ કરો. ત્યાર પછી છે માટી એકઠી કરો. એક ઈંટ બનાવવાની છે. અહીં તમને ખૂબ જ મજા આવશે, તમારે પણ આ કરવાનું છે. એક માટી ભેગી કરો, તેમાં પાણી ઉમેરી માટી ગૂંદો. આ રીતે માટીની ગુંદી બનાવો, એટલે કે એને ઘઉંના લોટ જેવું બાંધેલું કણક બનાવવાનો. ત્યાર પછી શું કરવાનું, તો ખાલી માચિસના બોક્સમાં ભરો. આપણે જે માચિસની દીવાસળીનો બોક્સ હોય તેમાં એ માટીને સારી રીતે ભરવાની અને તેને હળવેથી દબાવવાની અને એને એકદમ લીસી કરવાની. સુકાય ત્યારબાદ તેને કાઢી લો. એને તડકામાં સુકાવા રાખવાની. મોસ્ટ ઓફ અઠવાડિયું તેને સુકાતા લાગશે. ત્યાર પછી તેને કાઢી લેવાની માચિસના બોક્સમાંથી અને તમારી નાની ઈંટ તૈયાર થશે. હવે નાની બનાવેલી ઈંટને તમે રંગ કરો, તો તેમાં તમે લાલ અથવા તો બ્રાઉન રંગ કરી શકો. તેના પર તમારું પોતાનું નામ લખવાનું. બધી ઈંટો રંગીન ઘર બનાવવા ઉપયોગમાં લો. અલગ અલગ રંગની પણ તમે ઈંટો બનાવી શકો અને આ ઘરના છાપરાને સજાવો. તો આવી રીતે બાળકો, તમારે પણ એક ઈંટ એવી બનાવી, તેના ઉપર તમારું નામ લખી અને તેના ફોટા મને ખાસ મૂકજો. જુદા જુદા પ્રકારના ઘરના ચિત્રનો સંગ્રહ કરો. એક સુંદર ચાર્ટ બનાવવા તેનો ઉપયોગ કરો અને તમારા વર્ગખંડમાં મૂકો. તો આવી રીતે તમારે પણ જુદા જુદા ઘરના ચિત્ર હોય તો તેનો સંગ્રહ કરવાનો, શોધવાના અને એક સુંદર ચાર્ટ બનાવવાનો, જેથી કરીને તમને એ ઘર વિશે વિવિધ માહિતી મળી રહે. તો આ પાઠ આપણો અહીં પૂર્ણ થાય છે.